सतत बीजा दिवसे जोरदार वरसाद वरस्यो छे। जामनगर रोड 150 फूट रिंग रोड विस्तार में पण सारो वरसाद वरस्यो। रैया रोड, कालावड रोड सहित विस्तारों में धोधमार वरसाद वरस्यो। सतत बीजा दिवसे वरसाद थी शहरीजनों में खुशी नो माहौल। त्यारे राजकोट ना दृश्य पण मैं आपने बतावी रह्या छीए। राजकोट में जलभराव की जी रीते स्थिति थी है तेनाथी ज अंदाजो लगावी शकाय कि राजकोट में मातबर वरसाद वरस्यो छे। राजकोट में सतत बीजा दिवसे आज रीतनो माहौल जोवा मळ्यो छे अने वरसादी पाणी भरावाना पण दृश्यो जोवा मळ्या हता। जनजीवन ने पण असर थई हती, वाहन व्यवहार पण खोरवायो हतो। जो के सारा वरसादथी राजकोटवासीओमां खुशीनो माहौल। राजकोट शहर में सतत बीजा दिवसे मेघमहर जोवा मळी रही छे। सतत बीजा दिवसे वरसादी माहौल छे ते जोवा मळी रह्यो छे अने दृश्यो परथी स्पष्ट थाय छे। छेल्ला एक कलाकथी वधारे समयथी वरसाद छे ते धोधमार चाली वरसी रह्यो छे अने तेना कारणे ज शहेरना मोटा भागना विस्तारो छे अत्यां रस्ता पर पाणी फरी वळ्या छे। आप जे दृश्यो जोई रह्या छो ते राजकोटना 150 फूट रिंग रोड पर आवेला रामापीर चोकना दृश्यो छे के ज्यां रस्ता पर पाणी भराई गया छे अने तेना कारणे वाहन चालको ने भारे हालाकी पड़ी रही छे। ट्राफिक जामना दृश्यो छे તે પણ જોવા મળી રહ્યા છે। આ જ રીતે રાજકોટના અલગ અલગ વિસ્તારો, રાજકોટનો રૈયા રોડ હોય, રાજકોટનો કાલાવડ રોડ વિસ્તાર હોય કે પછી રાજકોટનો સામાકાંઠા વિસ્તાર હોય, તમામ જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે રાજકોટમાં મેઘ સવારી છે, રાજકોટમાં મેઘમહેર છે તે કયા પ્રકારની છે। રાજકોટ શહેરની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારો છે તે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। રાજકોટના લોધિકામાં અત્યાર સુધીમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ વરસી ગયો છે। આ ઉપરાંત જે ગોંડલ હોય, જેતપુર હોય, વીરપુર હોય, તમામ જગ્યાએ મેઘ સવારી, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી છે તો જે ખેડૂતો છે, જગતનો તાત છે, તે પણ અત્યારે તેનો પણ હરખ માતો નથી, કારણ કે ઘણા સમયથી તેઓ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને 2 દિવસથી જે રીતે રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસી રહ્યો છે તે ખૂબ જ આનંદની વાત છે। જો કે ક્યાંક શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, તેને કારણે લોકોને હાલાકી પડી રહી છે, લોકોને મુશ્કેલી પડી રહી છે। જો કે ઓવરઓલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 26 તારીખ સુધી વરસાદ છે તે હજુ પણ વરસી શકે છે અને ધોધમાર વરસાદ વરસી રહી છે, તેને કારણે લોકોમાં એક ખુશી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।